એટલે પૂરેપૂરો વિડીયો જોઈજો અને ખાસ વિડીયોને લાઈક કરજો. તમને એમ લાગે બરોબર છે જાણકારી તો વિડીયોને લાઈક કરજો, નકર ડિસલાઈક કરી નાખજો. તમને આપણે કોઈ વાંધો નથી. તમને એમ લાગે હું જાણકારી જે આપી છે 100% સચોટ જાણકારી છે. કોઈ પણ રફ આપણે જોઈએ કે આનો કોઈ ટાઈમ મર્યાદા નથી કે આપણે આ રફ જોઈ છે તો આપણે. નમસ્કાર દોસ્તો, અમારી હીરા ઉદ્યોગ માહિતી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે તમને આ વિડીયોમાં ખાસ મહત્વની જાણકારી મળશે, એટલે પૂરેપૂરો વિડીયો જોઈજો. અને આજે આપણે આ વિડીયોની અંદર તમને હું ચાર હીરા વેચવામાં એક અગત્યની જાણકારી અને રફ લેવામાં બે વસ્તુમાં તમને અગત્યની એક જાણકારી છે ને એ આ વિડીયોમાં હું તમને દેખાડવાનો છું. એટલે પૂરેપૂરો વિડીયો જોઈજો અને ખાસ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં, એટલે આપણા દરેક રત્ન કલાકારને આપણી માહિતી ઉપયોગમાં આવે. અને આ સરસ માહિતી છે, એટલે પૂરેપૂરો વિડીયો જોઈજો અને ખાસ વિડીયોને લાઈક કરજો. તમને એમ લાગે બરોબર છે જાણકારી તો વિડીયોને લાઈક કરજો, નકર ડિસલાઈક કરી નાખજો. તમને આપણે કોઈ વાંધો નથી. તમને એમ લાગે હું જાણકારી જે આપી છે 100% સચોટ જાણકારી છે તો વિડીયોને લાઈક મારી દેજો, નકર ડિસલાઈક મારી દેજો. અને બીજું કે આની અંદર હું તમને હાવ દેશી ભાષામાં, આપણે કોઈ વિડીયો વીઆઈપી આવતો જ નથી, આપણે જે કઈ નોલેજ આપી ને હાવ દેશી નોર્મલ નોલેજ દેશી ભાષામાં જ આપણે નોલેજ આપી છે, એ બધી જાણકારી બધી. હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ. પેલા આપણે શું છે કે ચાર હીરાની એક તમને જાણકારી પહેલી આપી દઉં કે બજારની અંદર તમે માર્કેટની અંદર કોઈ પણ સમયે તમે ચાર હીરા વેચવા જાઓ ને ત્યારે આપણે જ્યારે આપણે આ ચાર હીરાની આપણે વાત કરીએ કે આપણે ચાર હીરા અત્યારે આપણે માર્કેટમાં આપણે વેચવા ગયા બરોબર. હવે માર્કેટની અંદર તમે બતાવો પેકેટ બધી અલગ અલગ ઓફિસોમાં પેઢીઓમાં તમે બધી બતાવો, બધા ઓફરો અલગ અલગ કરે કે આપણે એક તમને દાખલા તરીકે આપણે વાત કરી કે માલ 25,000 એક ઓફિસની અંદર મગાણો બરોબર છે. હવે 25,000 મગાણો, હવે એને ફાઇનલ તમને કીધું કે હું આ 25,000 તમારા ચાર હીરા હું ખરીદી લઉં. હવે તમને કહો કે ભાઈ મારે 25,000 તો પોહાતો નથી હીરા, મારે મિનિમમ માલ મારે 70,000 માલ આવે છે તો અમારે આંકડા થાય છે. એટલે તમે 70,000 ડિમાન્ડ કરો ને 25,000 ફાઇનલ માગે છે બરોબર. તો પછી તમારું શું છે મનથી એડજસ્ટ હોય તમારું કે 25,000 બહુ વાંધો નહીં થાય એમ સમજાણો. મનથી તમે કદાચ એને કીધું હોય કે આપણે 70,000 આવે તો જ આપણું બધું કન્ફર્મ એડજસ્ટ થઈ જાય ને આંકડા મારા થઈ જાય. પણ તમારા મનમાં એક વિચાર હોય કે યારો 25,000 આવશે તો મારે એડજસ્ટમેન્ટ તો થઈ જાય છે, બહુ વાંધો આવતો નથી, કદાચ જો આગળ પડીકું ન ફેરવી ને કદાચ જો બીજા કે કાર્ડાવાળું ફેરવીને કદાચ જો એડજસ્ટ ન થાય તો 25,000 કદાચ આપણે વેચી દઈએ કોઈ વાંધો આવે એમ નથી. તો મારું શું કેવું છે કે ગમે ત્યારે તમે ચાર હીરા વેચવા જાઓ ને ત્યારે ફાઇનલ તમને એક ડિસિઝન એક તમારે લેવાનું છે કે કોઈ પણ જગ્યા ઉપર તમે કોઈ પણ સિટીની અંદર માર્કેટની અંદર પડીકું ફેરવો પહેલા તમે શું છે કે તમને જે જગ્યા મેન તમને એ લાગતું હોય ને કે આ જગ્યા ઉપર આપણે હંમેશા માર્કેટ પ્રાઇસ આપણે હીરાની પૂરેપૂરી આવી જાય છે, આ વેપારી યારે આપણે ઘણા વર્ષોથી વ્યવહાર કરીએ છીએ વહીવટ કરીએ છીએ માલ આપણો પૂરેપૂરો કિંમતમાં વેચાય છે એટલે એ વેપારીને પહેલા નહીં બતાવવાનું કારે. એક ખાસ યાદ રાખજો, એ વેપારીને પહેલું પેકેટ કારે નહીં દેખાડવાનું. પહેલા આપણે શું છે અલગ અલગ જગ્યા ઉપર બધી ઓફરો કરાવવાની અલગ, આપણે પેલા સુરતમાં કરાવી હોય તો સુરતમાં કરાવી, ભાવનગરમાં કરાવી, બધી અલગ અલગ આપણે માર્કેટની અંદર ઓફર કરાવવાની, છેલ્લી ઓફર એની રાખવાની. ખાસ યાદ રાખજો છેલ્લી ઓફર એની રાખવાની. એમાં તમને સમજાતું જાય ને, પૂરેપૂરો વિડીયો જોઈજો. જે તમને એમ થાય કે આમાં કોઈ નવીનતા છે બધી ઘણી આવશે, તમે ખાસ પૂરેપૂરો વિડીયો જોઈજો. પછી આપણે છેલ્લી જે ઓફર કરીએ ને એટલે આપણે ડિસિઝન આવી જાય કે આપણી માલની કિંમત કેટલી છે, ફાઇનલ માર્કેટની અંદર કેટલું વેચાય એમ છે હાલના માર્કેટમાં. કેમ કે જે સમય સારો હોય કે મોડો હોય પણ હાલનો સમય જે હાલે છે એમાં આપણે હીરાની શું કિંમત છે એ વસ્તુ તમને ફાઇનલ ડિસિઝન આવી જાય. ને બીજું કે જ્યારે તમે એને વેપારીને હીરા બતાવવા જાઓ ત્યારે તમારે એક વસ્તુ ખાસ યાદ રાખવાનું છે કે આ માલ એને 25,000 કીધો છે ફાઇનલ, આપણે છેલ્લો આપણે વેપારી આપણે જે વર્ષોથી જેને વેપાર કરીએ છીએ એ વેપારી આપણે 25,000 માગ્યા છે બરોબર ને. બહાર આપણે બધે નીચે મગાણેલા છે, બહાર આપણે બધી અલગ અલગ જગ્યા પર ઓફરો કરાવી પણ બધા 30,000, 26,000, 22,000, 24,500 એવી બધી ઓફરો આવેલી છે પણ આ 25,000 ઓફર આને આપેલી છે. તો મારું શું કેવું ખબર છે, ઓફિસમાંથી પહેલા તમારે નીકળવાનું નથી. પહેલું શું છે કે તમારે વિચાર કદાચ તમને એમ લાગે કે આપણે ઘરે વિચાર કરવો તો મારો એમ કેવું કે પટ્ટી મરાવી દેવાની એટલે સીલ મરાવી દેવાનું, જે પેકેટ છે એની પર પટ્ટી મારી શકાય. એટલે પટ્ટી મારવાથી શું ફાયદો થાય
કે કદાચ તમે કલાક પછી તમને એમ થાય કે આપણે કલાક પછી વિચાર કરીએ તો એ પટ્ટી છે ને તો એ 25,000 માં માલ ખરીદી લે. પટ્ટી આપણે તમને ખાસ આ રીતે આપણે માર્કેટની અંદર જો આ તમને ખાસ દેખાડું છું. આપણે હાવ તમને અત્યારે દેશી રીતે આ પટ્ટી દેખાડું છું. જો આ રીતે આપણે પટ્ટી પેકેટ ઉપર આ રીતે લાગી જાય બરોબર. ને અમુક શું છે કે આ બાજુ મારી દે તો એમાં કોઈ પ્રોબ્લેમ નથી. આપણે ઈમાનદારીથી ધંધો કરવો ગમે એ બાજુ ભલે પટ્ટી મારી દે. આપણે તો માલ છે એ જ દેખાડવાનો છે, પાછો દેવાનો છે ને બરોબર. એ ગમે એમ કે પટ્ટી મારી દે, ઘણા નિશાન મારી દે, સહી મારી દે, જે કઈ કરે એમાં આપણે શું છે ઈમાનદારી પૂર્વક ધંધો કરવાનો છે એટલે કોઈ પ્રશ્ન જ નથી. ને ફાળે એ બાજુ પટ્ટી મારી દે ને બરોબર. ને પછી આપણે શું છે કે નિરાતે પાછો વિચાર કરવો કે હવે 25,000 માં આપણું બધું કન્ફર્મ થઈ જાય છે, શું વાંધો આવે છે. તો પછી જાવ તમારો પટ્ટી મારેલો પટ્ટી મારી છે ને પેકેટ ઉપર, પછી પાછા તમે ઓફિસમાં જાઓ ને પછી તમે જરાક એમ કહો કે આપણે ઘણા સમયથી તમારે વ્યાપાર કરીએ છીએ તો અમુક શું છે 200-500 રૂપિયા જે નાખી દે. 200-500 જો એને એમાં કદાચ મળતા હોય તો એની અંદર શું છે ઓછો નફો કરી એ 200-500 તમને નાખી દે. એટલે હંમેશા કોઈ પણ સમયે તમારે આ રીતે વહીવટ કરવાનો, પટ્ટી લઈ લેવાની. જો તમે પટ્ટી નહીં મરાવો ને બહાર પાસે ઓફિસ ની બહાર નીકળી જાઓ ને પછી તમે બજારમાં બધી આડાવડે બીજી પેઢીઓમાં બધી ફેરવશો ને પછી તમને છેલ્લે એમ થાય કે આરું 25,000 માં બરોબર માગ્યા હતા, હવે 25,000 માં આપણે વેચી દેવા છે. આપણે પૈસાનું બજેટ આપણું ઓછું હોય ને આપણે જરૂર હોય ને તો આ વસ્તુ ચોક્કસ ઉપયોગમાં આવે એવું છે. પછી ઘણી વખત એવું બને છે કે આપણે બધા ફરીએ પછી પહેલેથી એક ઓફર આવી હોય ને આપણે સારી લાગે છેલ્લે કે આરું વેચી દીધા હોય તો સારું 25,000 માં. એટલે આ રીતે તમે જે મેન સારા વેપારી જે છે એને આ રીતે તમારે પટ્ટી લઈ લેવાની છે, સીલ મરાવી દેવાનું છે. એટલે 25,000 માં માલ ખરીદી લે છે કેમ કે એની ઉપર એને સીલ મારેલો છે. એટલે 25,000 માં એ પોતે કહે કે તમે વિચાર કરો, તમને એવું લાગે તો 25,000 માં હું ખરીદી લઈશ, તો 25,000 માં ખરીદી લે. પછી તમે પછી દાદા દિવસો કે એવું ન હોય. પણ હવે આપણે રફની વાત કરીશું. પહેલું મેન વાત તમને કરી દઉં કે ચાર હીરા વેચવામાં કે લેવામાં બરોબર બે વસ્તુ કે જો લીધા પછી કોઈ વસ્તુ ફરે નહીં, હીરા વેચ્યા પછી કોઈ વસ્તુ ફરે નહીં. એટલે ખાસ તમારે બધું ડિસિઝન પહેલા લઈ લેવાનું છે. આપણે રફ ખરીદી લીધી પછી આપણે ઘરે આવી પછી કદાચ આપણે એમ થાય કે અરે રફ આપણે મોંઘી પડી તો એ પાછી દેવામાં કેવું વસ્તુ ન માર્કેટની અંદર આવી શકે. એટલે એ વસ્તુને તમારે ખાસ યાદ રાખવાનું છે, હંમેશા નિરાતે ડિસિઝન લેવું. કોઈ પણ રફ આપણે જોઈએ કે આનો કોઈ ટાઈમ મર્યાદા નથી કે આપણે આ રફ જોઈ છે તો આપણે હવે અડધી કલાકની અંદર કે 20 મિનિટની અંદર લઈ લેવી, એવું કોઈ વસ્તુ નથી. તમને જ્યારે તમને એમ લાગે કે ભાઈ આપણે બધા આંકડા કાઢી જુઓ, અડધી કલાક જુઓ, કલાક જુઓ, બધો વિચાર કરી જુઓ ને બધું કેલ્ક્યુલેશન કમ્પ્લીટ કરીને પછી જ ખરીદી કરો. એવું નથી કે ઉતાવળમાં જલ્દી લઈ જ લેવી આપણે. એટલે હંમેશા નિરાતે રફ લેવાની છે તો તમારે ચોક્કસ એમાં ફાયદો થાય. અમુક શું છે કે ઉતાવળના સમયમાં આપણે શું છે ડિસિઝન આ રીતે આમ આમ જોઈ લે બરોબર છે રફ બસથી તો ભાવ પૂછે. એટલે એ વસ્તુ શું છે લાંબો સમય માર્કેટની અંદર ન રહે કે ડાયરેક્ટ હવામાં જે તીર મારતા હોય એ લાંબો સમય ન રહે. એ અમુક સમય એવું છે કે માર્કેટની અંદરથી જે વહી જાય લાંબો સમય ન રહે કેમ કે એના શું છે ડિસિઝન એટલું બધું પાકું લે નહીં. હંમેશા વિશ્વાસ એટલો બધો કરવો જ ન જોવે, હંમેશા નિરીક્ષણ કરવું જ જોવે. કોઈ પણ ચાર હીરા લેતા હોય કે રફ લેતા હોય નિરીક્ષણ કર્યા વગર કોઈ જ ખરીદી કરાય નહીં મારું એમ કેવું. અંદર પૂરું ડિસિઝન લઈ લેવાય ફાઇનલ 100% સચોટ થાવ ને પછી જ ખરીદી કરાય. ચાર હીરા લેવાના હોય કે વેચવાના હોય આપણે રફ લેવી હોય કે કોઈ પણ વસ્તુ હોય સચોટ એ જ રીતે તમારે લેવાય. હવે આપણે રફ લેવાની વાત કરીએ તો રફ લેવામાં એ જ રીતે આવે. એમાં આપણે સીલ મારી શકીએ. કોઈ પણ દલાલ મારફત જો હીરા માર્કેટની અંદર આવતા હોય કે કોઈ ઓફિસના હીરા દલાલ બધી ફેરવતા હોય પેકેટ બરોબર. હવે તમે આ રીતે પેકેટ જોયું તમને એમ લાગ્યું કે દલાલે કીધું તમને કે આ રફ 1,000 રૂપિયામાં આપણે પાલટી કે છે કે 1,000 રૂપિયાની રફ વેચવાની છે માર્કેટની અંદર બરોબર. તો તમને 1,000 રૂપિયાની પેકેટ એને જોવા આપ્યું બરોબર. હવે તમને હીરા છે ને એને 1,000 રૂપિયા કીધા છે બરોબર. પણ તમને 500-550 ના દેખાય છે હીરા. હવે તમને 550 રૂપિયાને દેખાય છે તો 550 માં તમારે ફાઇનલ એડજસ્ટ થતું હોય કે આપણે જો 550 રૂપિયામાં આ રફ મળે તો આપણે કમ્પ્લીટ આંકડા થઈ શકે એમ છે. તો પછી આપણે હંમેશા દલાલ પાલટીને ફોન કરે છે પાલટી કે ભાઈ એ રીતે આપણે વેચવાના નથી. તો એક વસ્તુ આપણે પાલટીની એ પણ આપણે દલાલને કહી શકીએ કે આપણે એની ઉપર સીલ આપણે 595 સીલ મારું પાલટી વિચાર કરે બરોબર લાગે તો સીલ આપણે મારીએ. તો ઘણી વખત શું છે કે જે મેન પાલટી હોય ને
એમ કે વાંધો ને 550 નો સીલ લઈ લ્યો તો તમારે સમજવાનું કે વહીવટ કદાચ થઈ જાય થોડા ઘણા ફેરફારમાં, બહુ વાંધો આવશે નહીં, 550 થી 600 રૂપિયામાં થઈ જાય. ને એમાં સીલ આ રીતે આપણે શું સીલ આપણે એમ લાગે કે ભાઈ આપણે રફ આ રીતે કમ્પ્લીટ સીલ મારી દેવાનો, તે રીતે આ રીતે પેકેટ ઉપર પટ્ટી મારી દેવાની, ફરતી મારી દો તો ઉપર સહી મારી દો તો હાલે. ટૂંકમાં શું છે, ઈમાનદારી ઉપર ધંધો કરવા વાળા આ રીતે કોઈ જાતનું બોગસ કરતા નથી. હોય 5 જણા બધે હોય, એ વસ્તુ તમે ખાસ યાદ રાખજો. હો વ્યક્તિ હોય ને એની અંદર 5 વ્યક્તિ એવા નીકળે છે, તેની હિસાબે બધાની શાખા ડાઉન થાય, બધા એવા ન હોય. 95 જણા સારા હોય, 5 જણા કોઈ પણ. આ કારખાનું આપણે 40 કારખાનામાં કારીગર કામ કરતા હોય તો 35 કારીગર તો ઓકે જ હોય, 5 જણા બેન કરાવવા વાળા હોય, 5 જણા એમ હોય કે જે બેન થઈ જાય. એટલે એવું તો બધે રહેવાનું છે. 5% હર કોઈ જગ્યા ઉપર એવા ખોટા માણસો નીકળશે તે, ને આ રીતે તમારે એને સીલ મારી દેવાનો છે. બરોબર, આપણે બધી બાજુ સીલ મારીને ઉપર સહી મારી પછી શું છે, પાર્ટી વિચાર કરે. અમુક વખતે એવું પણ બને કે આપણે રફ માર્કેટની અંદર ખરીદી લીધી કે ભાઈ આપણે રફ કે 50,000 કે 1,00,000 રૂપિયાની રફ આપણે ખરીદી. બરોબર, હવે હાલને આપણે અગર પેમેન્ટ ગણીએ તો આપણે અગર 35,000 નું પેમેન્ટ આપણે કેશમાં પડ્યું છે, બરોબર, તો આપણે 15,000 રૂપિયા ઘટે છે. તો આપણે એવું કોઈ ઓળખાણ ન હોય કે કોઈ કોન્ટેક્ટ ન હોય તો આપણે હું આ રીતે સીલ ઉપર રાખીને બીજે દિવસે આ રીતે આપણે પેમેન્ટ કરીને પણ લઈ શકીએ છીએ. સીલ આ રીતે મારી દો તો કોઈ જાતનું ફેરફાર થતો નથી, ફેરફાર કરવાનો કોઈ અરજ જ નથી. કમ્પ્લેટ એની ઉપર બધું પેકિંગ થઈ ગયું હોય, ઉપર સહી હોય, કોઈ પણ સીલ તૂટે ને એટલે નીચેનો જે ને આ ટેપ આપણે જે અત્યારે ચેલો ટેપ લગાડીને આ ચેલો ટેપ નો હોય, એને કહેતા બીજી આપણે ચેલો ટેપ યુઝ થાય. આ તો મેં ખાલી વિડીયો બનાવવા માટે આ ચેલો ટેપ નો યુઝ કરી છે. એટલે આનાથી નીચેથી શું છે, આખું તમારું જે સહી છે ને એ વહી જાય છે. સહી પાછી એની રાઈટ બધું એની ન રહે, પેકેટ આખું તરત ઓલું થઈ જાય, પેકેટ ઉપર ચેલો ટેપ ઉખડે નહીં એટલે એ કોઈ પ્રોબ્લેમ રહેતો નથી. જે હીરા હોય એ દ્રફ તમને પાછી મળી શકે છે. એ રીતે તમારે આની અંદર આખી ટ્રીક આવે બધી માર્કેટની અંદર જે કાંઈ આવતું છે એ બધી આપણે જાણકારી અને એક પછી એક વિડીયો આપણે બધા બનાવતા રહેવું ને બધી તમને એ તો ઝેર જાણકારી પ્લસ આપણે બધા માર્કેટના વિડીયો આપણે બનાવશું, પેઢીઓની અંદર બનાવશું આપણે ટૂંક સમયમાં. પણ હાલમાં હું તમને જે જે માહિતી છે એ જે સમજવાની એ વસ્તુ હું તમને હળુહળુ બધી સમજાવતો જાઉં, પછી આપણે માર્કેટની શરૂઆત કરીશું. પછી બધા તમને માર્કેટની અંદર લાઈ બધા ખરીદી કઈ રીતે કરતા એ બધા વિડીયો આપણે બતાવીશું. વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં, ન પસંદ આવે તો ડિસલાઈક કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.